પહેલી વખત બીએનઆઈ સુરત દ્વારા 1-23 ડિસેમ્બર સુધી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ બીએનઆઈ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએનઆઈના તમામ 16 પરિવારોએ સાથે ભાગ લીધો હતો. આ ભેગા ઇવેન્ટના માધ્યમથી સભ્યોએ એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને સંબંધને ગાઢ બનાવ્યો હતો, તેમજ ટીમવર્ક, નેટવર્કિંગ અને ગિવરસ ગેનના લાભો પણ શીખ્યા હતા. આ અંગે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગૌરવની સિંઘવીએ કહ્યું હતું કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ ચેપ્ટર અને રીજન વચ્ચેની એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો હતો. બીએનઆઈના વધુથી વધુ સભ્યો ભાગ લઈ શકે એ રીતે ઓલિમ્પિક્સનું ફોર્મેટ ડિઝાઇન કરાયું હતું, જેમાં તેમની પત્ની, બાળકો અને પરિવારજનોને પણ સામેલ કર્યા હતા. જ્યારે ડોક્ટર નિધિ સંઘવીએ જણાવ્યું હતું કે આ રમત સ્પર્ધાના માધ્યમથી બીએનઆઈના સભ્યોને તેમનો વ્યવસાય વિકસિત કરવાની તક મળશે અને નેટવર્કિંગની નવી તકોનું સર્જન થશે, કેમકે આ આયોજનનો ઉદ્દેશ 50% વ્યવસાય અને 50% રમત હતી. બીએનઆઈ ઓલિમ્પિક્સમાં ફૂટબોલ, રનિંગ, શતરંજ, સ્વિમિંગ, સાયકલિંગ, કેરમ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ક્રિકેટ વગેરે રમતો સામેલ કરાઈ હતી. ટુર્નામેન્ટના અંતે બીએનઆઈ સુરતના તમામ વિજેતા જાહેર ચેપ્ટરને પદક અને ટ્રોફી એનાયત કરવામાં આવી. બીએનઆઈ બિઝનેસ કાંકલેવ ત્રીજા પ્રકાશન સાથે 20 જાન્યુઆરી 2019 પ્લેટિનિયમ હોલ ખાતે સરસાણા ખાતે આવી રહ્યું છે, જેમાં સંપૂર્ણ ગુજરાતમાં સૌથી મોટા વ્યાપારિક સંમેલનનું સાક્ષી છે. બીએનઆઈ બિઝનેસ કાંકલેવમાં બિઝનેસ સ્ટોલ, પેનલ ડિસ્કશન, એક્સપર્ટ વાર્તાલાપ, ઓપન નેટવર્કિંગ પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 3,500થી વધુ ઉદ્યોગપતિઓ સામેલ થશે તેવી આશા છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.